કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા સારા હશો. તો આ અઠવાડિયાની અદ્ભુત વાર્તા સાંભળવા તમે તૈયાર છો? ચાલો એક સરસ મજાની વાર્તા સાંભળી. એક નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો અને એ રાજા તો ખૂબ જ મૂર્ખ હતો. કેમ? કારણ કે એ તો એનો જે મંત્રી હતો એનું જ કહેલું માનતો હતો અને એ જે કંઈ પણ કહે તરત જ કરી નાખતો હતો. અને એ રીતે એના મંત્રી ઉપર એ ખૂબ જ આંધળો વિશ્વાસ કરતો હતો અને એ જે કંઈ પણ શબ્દ બોલે એની કંઈ પણ તપાસ કર્યા વગર એ તો એ કામ એના મંત્રી જે બોલે એ કામ કરી નાખતો હતો. અને આ રાજા એના મંત્રી ઉપર એટલો આંધળો વિશ્વાસ કરતો હતો, એટલો એને નજીક ન રાખતો હતો કે એને કહેતો કે આપણે મરીશું તો પણ સાથે મરીશું અને સ્વર્ગમાં જઈશું તો પણ સાથે જ સ્વર્ગમાં જઈશું, જે કંઈ પણ સાથે જ કરીશું. અને પેલો મંત્રી પણ એને કહેતો હતો કે હા રાજાજી, આપણે મરીશું તો પણ સાથે અને સ્વર્ગમાં જઈશું તો બી સાથે, એમ એ બધું સાથે કરવા એ કહેતો હતો. તો એક દિવસે રાજા એના મંત્રીને કહે છે કે ચાલો આપણે આપણા નગરમાં જે બધા ગાર્ડન છે, બગીચા છે, એમાં આપણે ફરવા જઈએ. કારણ કે રાજા ક્યારેય બહાર નહોતો નીકળ્યો, એ તો નાનપણથી બસ રાજમહેલમાં જ રહેલો. એટલે કહે છે કે ચાલો આપણે આંટો મારવા જઈએ. તો મંત્રી કહે છે કે ચાલો. અને એ લોકો ચાલતા હોય છે ત્યારે અચાનક ત્યાં શિયાળોની અવાજ આવે છે બહુ જોરથી. એટલે રાજા પૂછે છે કે આ શાનો અવાજ છે? ત્યારે મંત્રી કહે છે કે અરે રાજાજી, આ તો શિયાળોનો રડવાનો અવાજ છે. એ લોકોને રાત્રે ઠંડી લાગે છે અને એમને ઓઢવા માટે ચાદરો નથી, એટલે એ લોકો રડી રહ્યા છે. ત્યારે રાજા કહે છે કે અરે, આપણા જે રાજ્યનો જે ઉપહાર મંત્રી છે, એટલે કે જે ગિફ્ટ આપે, ભેટ આપે, એ મંત્રી જે છે એને દંડ આપો, એણે બરાબર કામ નથી કર્યું. તો એ મંત્રીને તે જ દિવસે એને દંડ થઈ જાય છે અને એને મારી નાખવામાં આવે છે. હવે આ રાજા તો બીજે દિવસે પણ એના નગરમાં બગીચામાં ફરવા જાય છે ત્યારે ફરીથી બીજી વાર પેલા શિયાળોનો અવાજ આવે છે અને પૂછે છે કે અરે મંત્રી, આ તો ફરી અવાજ આવે છે. ત્યારે મંત્રી કહે છે કે અરે રાજાજી, એ તો આ જે શિયાળો છે એમને તમે ચાદર આપી એટલે એ તમને ધન્યવાદ કહે છે. તો રાજા તો બહુ જ ખુશ થઈ જાય છે કે અરે વાહ, મને તો આ લોકો ધન્યવાદ કહે છે. તો બીજે દિવસે એ રાજાને મંત્રી ફરી એ લોકો ચાલવા નીકળ્યા હોય છે ત્યારે એ એક એમના નગરમાં એક ડુક્કરને જોઈ છે, ભૂંડને જોઈ છે. ત્યારે રાજા પૂછે છે કે અરે આ શું છે? તો મંત્રી કહે છે કે અરે રાજાજી, આ તો હાથી છે, પણ આપણા જે રાજ્યનો જે ખોરાકનો કારભારી છે એ બરાબર ખવડાવતો નથી, એને લીધે આ બહુ જ નાનું થઈ ગયું છે, એકદમ એનું પોષણ નથી મળ્યું. ત્યારે રાજા પણ અચાનક કહી દે છે કે આપણા રાજ્યનો જે ખોરાકનો કારભારી છે, અનાજનો કારભારી છે, એને તમે મરણને દંડ આપો, એને મારી નાખો. અને એને એ જ દિવસે મારી નાખવાનું એલાન થાય છે અને 15-20 દિવસ પછી એને મારવાના હોય છે. પણ આ જે મંત્રી હતો રાજાનો, એની વચ્ચે અને અનાજના કારભારી વચ્ચે ઝઘડો થઈ જાય છે. એટલે મંત્રીને તો બહુ જ ગુસ્સો આવે છે કે આ મારી સામે ઝઘડો કરાવે છે. ત્યારે રાજા અને મંત્રી બીજા દિવસે પણ ફરવા નીકળે, ચાલવા નીકળે, ત્યારે ફરીથી પેલું મોટું ડુક્કર એમને દેખાય છે. ત્યારે રાજા પૂછે છે કે અરે, આ ફરી ડુક્કર? ત્યારે મંત્રી કહે છે કે ના રાજાજી, આ તો આપણા નગરનો અંદર છે, પણ આ અનાજના કારભારી એને બહુ બધું ખવડાવી દીધું, એને લીધે મોટું થઈ ગયું છે, એટલે આ મોટું થઈને ડુક્કર જેવું દેખાય છે. ત્યારે રાજા ફરી ગુસ્સે થઈને કહે છે કે આપણા અનાજના કારભારીને પછીથી નહીં, પણ આજે જ એને ફાંસી ચડાવો. એટલે
અનાજના કારભારીને ખબર પડે છે કે આજે જ એને ચડાવવાના છે, અને ફાંસીની જે સૂડી હતી એ પણ લગાવાઈ ગઈ છે. એટલે તરત જ એ તો શું કરે છે, એની પાસે જેટલા પણ રૂપિયા હતા એ લઈને, બધું જ લઈને એ મંત્રીની પાસે આવી જાય છે અને એના પગમાં પડીને માફી માંગવા લાગે છે. એટલે મંત્રીને તો ખૂબ ખુશ થઈ જાય છે અને એને થાય છે કે આ તો માફી માંગે છે, એટલે એ તો એને માફ કરી દે છે. પણ હવે એને બચાવવો બી પડશે. એટલે સાંજે જ્યારે સૂડી ઉપર એને ચડાવવાના હોય છે ત્યારે રાજા ને બધા ભેગા થયા હોય છે, અને જેવો એ સૂડી પર ચડવાનો હોય છે તરત જ રાજાનો જે મંત્રી હોય છે એ દોડી જાય છે અને રાજાને કહે છે કે રાજાજી રાજાજી આને બચાવી લો, આને સૂડી પર નહીં ચડાવો. તો રાજા પૂછે છે કે કેમ, ત્યારે પેલો મંત્રી કહે છે કે જો આપણે આને હમણાં સૂડી પર ચડાવીશું તો હમણાં તો એ સ્વર્ગમાં જતો રહેશે, એટલે એને સૂડી પર નહીં ચડાવો. ત્યારે હા રાજા કહે છે કે હા બરાબર, તું બરાબર કહે છે, એમ કરીને એને સૂડી પર નથી ચડાવતા, ફાંસી નથી આપતા. અને એ રીતે પેલો અનાજનો કારભારી બચી જાય છે. પણ પેલો જે રાજા હતો એના મગજમાં વિચાર આવે છે કે જો આ મરી જાય તો ડાયરેક્ટ સ્વર્ગમાં જાય તો આપણે પણ સ્વર્ગમાં જવું જોઈએ, હા ને મંત્રી? એમ કરીને મંત્રીને પૂછે છે કે મંત્રી બી કહે છે હા રાજાજી સ્વર્ગમાં તો જવું જોઈએ. તો પણ રાજા કહે છે કે આપણા બધા જ કામમાં આપણે સાથે કરીશું, એટલે તું પહેલાં જા, તારે પહેલાં સ્વર્ગમાં જવાનું, પછી હું આવીશ, એમ કરીને એ કહે છે. એટલે એને એ દિવસે પાછા મંત્રી અને રાજા બંને સૂડી પર ચડી જાય છે, મરી જાય છે, અને પણ આખા નગરમાં શાંતિ થાય છે. અને એ નગરમાં એના પછી જે રાજા આવે છે ખૂબ જ બુદ્ધિશાળી હોય છે, એટલે એ નગરને લોકોને શાંતિ થાય છે અને સારું રાજ કરે છે. તો આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે આપણે પણ જ્ઞાનની શોધમાં રહેવું જોઈએ, આપણે પણ હંમેશા જ્ઞાનને બુદ્ધિને મેળવવી જોઈએ. કારણ કે પેલા રાજાની જેમ જો જ્ઞાન નહીં મેળવીએ તો આપણે એક મૂર્ખની જેમ આપણે રહીશું અને લોકોની નિંદા થશે, લોકો આપણી નિંદા કરશે અને આપણું પણ નુકસાન થશે. જેમ વચન પણ કહે છે, નીતિ વચન 18:2 પ્રમાણે, મૂર્ખને તો બુદ્ધિમાં તો નહીં પણ તેનું હૃદય પોતાનું સ્વરૂપ પ્રકાશે તેમાં જ આનંદ છે. તો મૂર્ખ માણસ હંમેશા બુદ્ધિને શોધતો નથી, જ્ઞાનને શોધતો નથી, પણ એને બસ પોતાનું જ મન શું કહે છે, પોતાનો જ ઘમંડ શું કહે છે એમાં જ એ વિચારે છે, એમાં જ એ પોતાનું જ માને છે, પણ બુદ્ધિને જ્ઞાનને શોધતો નથી અને એ રીતે એ પોતાનું નુકસાન કરે છે. જે રીતે પેલો રાજા જ્ઞાનને નહીં શોધ્યું એને લીધે ઘણું બધું એને નુકસાન થયું અને ઘણા બધા બીજા લોકોને પણ નુકસાન વેઠવું પડ્યું, તકલીફ ઉઠાવવી પડી. તો જ્ઞાન નહીં હોવાને લીધે બીજાને પણ તકલીફ થાય છે. પણ આપણા માટે જ્ઞાન કોણ છે? એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આપણા માટે જ્ઞાન છે. આપણો જ્ઞાનનો સ્ત્રોત તો યહોવાદેવ છે અને એમના તરફથી જ આપણને જ્ઞાન મળે છે. તો આશા રાખું છું તમને આ વાર્તા ગમી હશે. આવતા અઠવાડિયે ફરી મળીશું.